વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. હવે આજે આપણે ઘસારામાં સ્વાધ્યાયની વાત કરીશું. આપણે થિયરીની બધી વાત પૂરી કરી દીધી છે અને થિયરીમાં તમને સમજણ પડી હશે. હવે ટેક્સ્ટબુકમાં પાના નંબર 64 અને 65 જો, સ્વાધ્યાય ઘસારાનું સ્વાધ્યાય છે પાના નંબર 64 અને 65 ઉપર, જેમાં એમસીક્યુ આપેલા છે, એક વાક્યના પ્રશ્નો આપેલા છે, બરાબર. એ જે છે એ તમે લેસનમાં કરી નાખજો, જે મેં થિયરીની વાત કરી છે, અને થોડીક થિયરી તમે ચોપડીમાંથી વાંચી લેજો, બરાબર છે. એટલે તમને ખ્યાલ આવી જશે. હવે હું અત્યારે દાખલા નંબર 5ની વાત કરું છું. આમાં 6 ગુણનો દાખલો પૂછાય છે, જે આપણે ચર્ચા કરેલી છે, બરાબર છે. તો પાના નંબર 66 ઉપર જો, દાખલા નંબર 5, 6 ગુણનો એક દાખલો પૂછાય છે. પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો. જેમાં પહેલો દાખલો છે, સુરેશ લિમિટેડે તારીખ 1/4/2012 રોજ રૂપિયા 63,600 કિંમતનું એક યંત્ર ખરીદ્યું છે. યંત્ર ગોઠવણીનો ખર્ચ 1,000 છે અને યંત્રની ભંગાર કિંમત 8 વર્ષના અંતે ઉપયોગી આયુષ્ય 8 વર્ષનું આપ્યું છે અને ભંગાર કિંમત આપી છે 14,600. આપણે અહીંયા વાર્ષિક ઘસારાની રકમ અને ઘસારાનો દર શોધવાનો છે અને પ્રથમ 3 વર્ષની આમનોંધો કરવાની છે. યંત્ર ખાતું અને ઘસારા ખાતું પણ તૈયાર કરવાનું છે, પણ અહીંયા હું યંત્ર ખાતું તૈયાર નથી કરતો. આગળ આપણે બીજા બધા દાખલાઓમાં યંત્ર ખાતું તૈયાર થવાનું જ છે, બરાબર છે, અને ઘસારા ખાતું પણ તૈયાર થવાનું છે. હવે અહીંયા 3 વર્ષની આમનોંધો કરવાની છે, પ્રથમ 3 વર્ષની આમનોંધો. હું અહીંયા માત્ર 1 વર્ષની આમનોંધો કરું છું, કારણ કે 3 વર્ષની આમનોંધો સરખી જ છે, એમાં કોઈ ફેર નથી. તો મિત્રો, દાખલા નંબર 1ની વાત કરીએ છીએ. પડતર કિંમત બરાબર ખરીદ કિંમત વત્તા ગોઠવણી ખર્ચ. ખરીદ કિંમત વત્તા ગોઠવણી ખર્ચ 63,600 પ્લસ 1,000, 64,600 થશે પડતર કિંમત. હવે ભંગાર કિંમત આપી દીધી છે 14,600 અને આયુષ્ય આપ્યું છે 8 વર્ષ. એટલે સૂત્ર છે, વાર્ષિક ઘસારો બરાબર C-S/N, એટલે કે પડતર કિંમત ઓછા ભંગાર કિંમત ભાગ્યા અંદાજિત ઉપયોગી આયુષ્યના વર્ષો. તો 64,600 માઇનસ 14,600 ભાગ્યા 8 બરાબર 50,000 ભાગ્યા 8, એટલે 6,250 રહેશે વાર્ષિક ઘસારો. મિત્રો, શરૂઆતની આમનોંધ, યંત્ર જ્યારે ખરીદવામાં આવે ત્યારે એની નોંધ થાય 1/4/2012 રોજ યંત્ર ખાતે ઉધાર 64,600 ભાગે તે બેંક ખાતે જમા 63,600 તે રોકડ ખાતે જમા રૂપિયા 1,000. 63,600 છે એ આપણે ચેકથી રકમ ચૂકવી છે, જ્યારે ગોઠવણીનો ખર્ચ 1,000 રૂપિયા છે એ રોકડેથી ચૂકવ્યો છે. હવે આપણે વર્ષને અંતે ઘસારાની નોંધ કરીશું. 31/3/2013 ઘસારા ખાતે ઉધાર 6,250 તે યંત્ર ખાતે જમા 6,250. હવે આ ઘસારાને વર્ષને અંતે નફા નુકસાન ખાતે લઈ જઈ અને ઘસારા ખાતું બંધ કરીશું. ઘસારો એ મહેસૂલી ખર્ચ છે. 31/3/2013 નફા નુકસાન ખાતે ઉધાર 6,250 તે ઘસારા ખાતે જમા રૂપિયા 6,250. મિત્રો, હવે અહીંયા 3 વર્ષની આમનોંધો છે, જે સેમ આવી જ આમનોંધો થશે. 1 વર્ષમાં આપણે યંત્ર ખરીદ્યું છે, હવે દરેક વર્ષે 2 આમનોંધો થશે, જેમાં આમનોંધ થશે ઘસારા ખાતે ઉધાર. વિદ્યાર્થી મિત્રો, એની આમનોંધ થશે ઘસારા ખાતે ઉધાર રૂપિયા 31/3/2014 તારીખ બદલાશે. ધ્યાન આપો, અહીંયા આપણે અહીંયા માત્ર દર વર્ષે હવે 2 આમનોંધ થશે, કારણ કે એક વખત યંત્ર ખરીદી દીધું એટલે ખરીદી નહીં થાય. ત્યાર પછી દરેક વર્ષે 2 આમનોંધો થશે, એક ઘસારાની અને બીજો ઘસારાને નફા નુકસાન ખાતે લઈ જઈને ઘસારા ખાતું બંધ કરવાની. તો હું અહીંયા વાત બોલી જઉં છું મિત્રો, બીજા વર્ષ માટેની આમનોંધ થશે 31/3/2013 વર્ષને અંતના નોંધ થશે ઘસારા ખાતે ઉધાર 6,250 તે યંત્ર ખાતે, પણ તારીખ રહેશે 31/3/2014. ઘસારા ખાતે ઉધાર 6,250 તે યંત્ર ખાતે જમા 6,250. 31/3/2014 રોજ હવે આપણે આ ઘસારાની રકમને નફા નુકસાન ખાતે લઈ જઈશું. નાનું ખાતે ઉધાર 6,250 તે ઘસારા ખાતે જમા 6,250. આવી રીતના 2015ના વર્ષ માટે પણ આવી જ 2 નોંધ થશે, એક ઘસારાની અને બીજી ઘસારાને નફા નુકસાન ખાતે લઈ જવાની. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અત્યારે દાખલા નંબર 4ની ચર્ચા કરીશું, ધ્યાન આપો. હવે દાખલા નંબર 1ની વાત કરી છે, બરાબર. હવે દાખલા નંબર 2 અને 3 આ બંને દાખલાનો સમાવેશ દાખલા નંબર 4માં થઈ જાય છે. એટલે અત્યારે હું દાખલા નંબર 4ની વાત કરું છું, ધ્યાન આપો. દાખલા નંબર 2 છે, એમાં પણ સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણવાનો છે. દાખલા નંબર 3 છે, એમાં પણ સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણવાનો છે અને 20% નુકસાનથી યંત્ર વેચે છે. જ્યારે ચોથો દાખલો છે,
એમાં પણ 10% સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણવાનો છે. દાખલા નંબર 3માં એક યંત્ર છે, જ્યારે દાખલા નંબર 4માં બે યંત્રો લીધા છે. તો આપણે અત્યારે દાખલા નંબર 4ની ચર્ચા કરીશું, જેથી કરીને દાખલા નંબર 2 અને 3નો સમાવેશ દાખલા નંબર 4માં થાય છે, બરાબર. તો મિત્રો, દાખલા નંબર 4 જો ધ્યાન આપો. હવે દાખલા નંબર 4ની અંદર તમે જુઓ, કૌશિક કોર્પોરેશને તારીખ 1/4/2012ના રોજ રૂપિયા 1,24,000માં એક યંત્ર ખરીદ્યું છે. આ યંત્રને લાવવાનો તથા ગોઠવવાનો ખર્ચ રૂપિયા 16,000 થાય છે. યંત્રને ઉપયોગમાં લાવતા પહેલાં રૂપિયા 20,000નો સમારકામ, એટલે આ બધી જ કિંમત જે છે યંત્રની કિંમતમાં એડ થશે. લાવવાનો ખર્ચ, ગોઠવવાનો ખર્ચ અને સમારકામ ખર્ચ આ આપણે યંત્રમાં પ્લસ કરીશું, જેથી કરીને આપણને યંત્રની પડતર કિંમત મળશે. 1/10/2003ના રોજ એક બીજો યંત્ર ખરીદે છે મિત્રો, 1,36,000માં, જેને ગોઠવવાનો ખર્ચ રૂપિયા 8,000 થાય છે. હવે પ્રથમ ખરીદેલ યંત્ર 30/9/2014ના રોજ ચોપડે કિંમત પર 20% નુકસાનથી વેચી દે છે. મિત્રો, યંત્ર જ્યારે વેચે ત્યારે જેટલા સમય યંત્ર આપણી પાસે, જેટલા હિસાબી વર્ષના સમય માટે યંત્ર આપણી પાસે રહ્યું છે, એની પર ઘસારો ગણો અને ઘસારા બાદ જે કિંમત હોય એની ઉપર જ નફો કે નુકસાન ગણાય છે. મિત્રો, ફરીવાર, યંત્ર પર નફો કે નુકસાન હંમેશા તેની ઘસારા બાદ કર્યા પછીની કિંમત ઉપર ગણવું, આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે, બરાબર. 31/3/2015 સુધીનું યંત્ર ખાતું તૈયાર કરો અને વાર્ષિક હિસાબોમાં 12-13ના વર્ષની હિસાબી અસર દર્શાવો. કંપની યંત્રો ઉપર દર વર્ષે 10% લે કે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણે છે. મિત્રો, આપણે જરૂરી પહેલાં કેલ્ક્યુલેશન કરી દઈશું. તો તમે આ કેલ્ક્યુલેશન અહીંયા જુઓ, પ્રથમ યંત્ર છે જે 1,60,000 છે, બરાબર. હવે તમે જો 1,24,000 જે છે એની અંદર આપણે 16,000 એડ કરો અને ઉપયોગમાં લાવતા પહેલાં 20,000 સમારકામ ખર્ચ થયો છે. એટલે તમે જો 1,24,000 છે, 1,24,000, એમાં આપણે 16,000 રૂપિયા લાવવાનો ખર્ચ અને 20,000 રૂપિયા છે એ સમારકામ ખર્ચ એડ કરીશું, એટલે યંત્રની કુલ પડતર કિંમત થશે 1,60,000. યંત્રની પડતર કિંમત થશે 1,60,000, બરાબર. હવે આમાંથી આપણે 31/3/2014ના રોજની 1/4/2012ના રોજનું યંત્ર ખરીદે છે. હવે વર્ષ પૂરું થશે 31/3/2013ના રોજ, એની ઉપર 10% લે કે ઘસારો આપણે 16,000 બાદ કરીશું. એમાંથી ઘસારો 16,000 બાદ કરીએ છીએ, બરાબર. એટલે ઘસારા બાદ કિંમત રહેશે 1,44,000 1/4/2013ના રોજ. 1/4/2013ની શરૂની બાકી રહેશે 1,44,000. હવે વર્ષ પૂરું થશે 31/3/2014ના રોજ, એટલે એમાંથી પણ આપણે 16,000 ઘસારો બાદ કરીશું, કારણ કે દર વર્ષે સીધી લીટી પદ્ધતિ છે. એટલે કે જે યંત્રની શરૂઆતની કિંમત છે એની ઉપર દર વર્ષે સરખો ઘસારો ગણાશે, એટલે 16,000 આપણે ઘસારો ગણીશું, બરાબર. એટલે 1/4/2014ની શરૂઆતની બાકી રહેશે 1,28,000. હવે 1/4/2014 અને વેચાણ કરે છે 30/9/2014, એટલે જે 1,28,000 છે, 1/4/2014ની બાકી છે 1,28,000, બરાબર. હવે ચોથા મહિનાથી તમે ગણો તો 4, 5, 6, 7, 8 અને 9, બરાબર, 6 માસનો ઘસારો આપણે ગણવાનો રહેશે. હવે જો 1 વર્ષનો ઘસારો 16,000 છે, તો 6 વર્ષનો ઘસારો અડધો થઈ જશે, 8,000 બાદ થશે. એટલે 30/9/2014ની ઘસારા બાદની કિંમત રહેશે 1,20,000. હવે આ જે કિંમત છે, આ યંત્ર છે, આપણે 40% નુકસાનથી વેચ્યું છે, એટલે 1,20,000ના 40% નુકસાન એટલે 48,000 રૂપિયા બાદ થાય, એટલે 48,000 રૂપિયા આપણે નુકસાન તરીકે લખીશું અને 72,000 રૂપિયા આપણને મળે છે જે બેંક ખાતે લખીશું. તો મિત્રો, આપણે આ જરૂરી કેલ્ક્યુલેશન કર્યું છે અને યંત્ર ખાતું હું તૈયાર કરું છું, એમાં પણ હું તમને સમજાવી દઈશ, બરાબર છે. ધ્યાન આપો, તો આપણે યંત્ર ખાતું તૈયાર કરીએ છીએ અત્યારે. હવે આ યંત્ર ખાતામાં શરૂઆતમાં તમે જુઓ, યંત્ર જ્યારે આપણે ખરીદીએ છીએ તો આપણે લખ્યું કે 1/4/2012ના રોજ યંત્ર ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા, તે રોકડ ખાતે જમા. યંત્ર ખાતે ઉધાર એટલે યંત્ર ખાતાની ઉધાર સાઈડમાં 1,24,000 વિગતમાં લખીશું બેંક ખાતે. એવી રીતના યંત્ર ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. રોકડા જાય છે 36,000 રૂપિયા, એટલે યંત્રની કિંમત, શરૂઆતની કિંમત, પડતર કિંમત થઈ 1,60,000. હવે 1/4/2012 આ હિસાબી વર્ષ છે, એટલે એનું
ઈસાબી વર્ષને અંતની તારીખ થશે 31/3/2013, ઈસાબી વર્ષ પૂરું થાય છે 31/3/2013, એની ઉપર 10% લેખે ઘસારો આપણે ગણવાનો છે. તો ઘસારા ખાતે ઉધાર 16,000, બરાબર. તો આ ઘસારા ખાતે લઈ ગયા, હવે બાકીની રકમ 1,44,000 રહે છે. તો 31/3/2013 બાકી આગળ લઈ ગયા 1,44,000, એટલે કે આ વર્ષની આખરની બાકી રહેશે 1,44,000. હવે પછીના વર્ષ માટે આ શરૂઆતની બાકી ગણાશે. તો જો શરૂઆતની બાકી 1/4/2013 બાકી આગળ લાવ્યા, જ્યારે આખરની બાકી હોય તો આપણે લખીએ છીએ બાકી આગળ લઈ ગયા, અને જ્યારે એ જ બાકી બીજા વર્ષ માટે શરૂઆતની બને તો આપણે લખીએ છીએ બાકી આગળ લાવ્યા 1,44,000, બરાબર છે. સારું, હવે આપણે 1/10/2013 રોજ, 1/10/2013 રોજ એક નવું યંત્ર ખરીદીએ છીએ, જે આપણે લખ્યું છે કે યંત્ર ખાતે ઉધાર 1,36,000, બરાબર. તે બેંક ખાતે જમા અને રોકડા ચૂકવાય છે. યંત્ર ખાતે ઉધાર 8,000, તે રોકડ ખાતે જમા. એટલે આપણે જે 1/10/2013 રોજ જે યંત્ર ખરીદ્યું છે એની કિંમત થાય છે મિત્રો 1,36,000 ને 8,000 રૂપિયા ગોઠવવાના, એટલે 1,44,000 યંત્ર કહેવાય, 1,44,000 યંત્ર. એટલે તમે જો એક યંત્ર અહીંયા આપણી પાસે જૂનું છે જે ઘસારા બાદ કિંમત 1,44,000 લખી છે, જ્યારે બીજું યંત્ર છે એ પણ 1,44,000 થાય છે. આપણે હવે ઘસારો ગણીશું, અને ઘસારાની પદ્ધતિ છે સીધી લીટીની, એટલે કે દર વર્ષે ઘસારો સરખો ગણાય છે. એટલે જે આ પહેલું યંત્ર છે જેની ઘસારા બાદ કિંમત 1,44,000 છે, પણ ઘસારો આપણે સીધી લીટી છે, સરખી પદ્ધતિ છે, એટલે ઘસારો અહીંયા 16,000 જ ગણીશું એક વર્ષનો. એટલે પ્રથમ યંત્ર 31/3/2014 ઘસારા યંત્ર ખાતાની જમા સાઈડમાં જો 31/3/2014 ઘસારો 16,000, આ પહેલાં યંત્રનો છે. જ્યારે બીજું યંત્ર છે એ આપણે 10મા મહિનામાં ખરીદ્યું છે અને એની પડતર કિંમત 1,44,000 છે, બરાબર. તો અહીંયા આપણે, અને તમે જો 10મા મહિનામાં ખરીદે એટલે 10, 11, 12, 1, 2, 3 છ માસનો ઘસારો ગણાય તો 1,44,000 છે, એના 10%, એના 10% થાય છે 14,400, ને 6 માસનો ઘસારો એટલે 7200 રૂપિયા ઘસારો ગણાય બીજા યંત્રનો. બીજા યંત્રનો ઘસારો 7200 ગણીશું, કારણ કે આ 1/10/2013 રોજ ખરીદ્યું છે. એટલે 1/10/2013 11, 12, 1, 2 અને 3 છ માસનો ઘસારો 14,400ના અડધા 7200, જે આપણે ઘસારો બહારની સાઈડમાં લખ્યો છે 23,200. હવે જે 1,44,000 છે એમાંથી આપણે 16,000 બાદ કરીશું. મિત્રો પ્રથમ યંત્ર છે 1,44,000, એમાંથી 16,000 બાદ કરીશું અને પ્રથમ યંત્ર લખીશું બાકી આગળ લઈ ગયા 1,28,000. જ્યારે બીજું યંત્ર 1,44,000ની કિંમત છે એમાંથી ઘસારો 7200 બાદ કરીશું અને 1,36,800 આ બીજા યંત્રોનું બાકી આગળ લઈ ગયા તરીકે લખીશું. એટલે બંનેનો સરવાળો જો તમે કરો તો 2,64,800 બાકી આગળ લઈ ગયા. મેં અહીંયા જુદું જુદું લખ્યું છે કે જેથી કરીને તમને ખ્યાલ આવે. પ્રથમ યંત્રની શરૂની બાકી ને એનો ઘસારો, અને બીજા યંત્રની શરૂની બાકી અને એનો ઘસારો, અને જે બાકી રહે છે આખરની બાકી એ પ્રથમ યંત્રની છે 1,28,000, જ્યારે બીજા યંત્રની છે 1,36,800. તો આપણે 1/4/2014 રોજ લખીશું બાકી આગળ લાવ્યા, જેમાં પ્રથમ યંત્ર છે 1,28,000 અને બીજું યંત્ર છે 1,36,800. હવે પ્રથમ યંત્ર છે એ 30/9 રોજ વેચે છે. મિત્રો પ્રથમ યંત્ર છે એ 30/9/2014 રોજ વેચે છે. તો આપણે પ્રથમ યંત્ર ઉપર 30/9/2014 સુધીનો ઘસારો ગણીશું અને ઘસારા બાદ કિંમત ઉપર આપણે જે ગણતરી કરવાની છે. તો અહીંયા તમે જો ટોટલ ઘસારો એક વર્ષનો 16,000 છે, હવે વેચે છે 9મા મહિનામાં, તો 4, 5, 6, 7, 8 ને 9 છ માસનો ઘસારો છે એ આપણે 1,28,000માંથી 1,28,000માંથી અડધો ઘસારો છ મહિનાનો 8,000 બાદ કરી ને 1,20,000 થાય. હવે 1,20,000 ઉપર 40% નુકસાનથી વેચે છે, એટલે 48,000 રૂપિયા નુકસાન થાય છે. જો તો આપણે લખ્યું છે પ્રથમ યંત્રની હિસાબી અસર આપી છે. 30/9/2014 રોજ ઘસારા ખાતે ઉધાર 8,000, 72,000 રૂપિયા આપણને મળે છે. 30/9/2014 રોજ બેંક ખાતે ઉધાર 7200 અને 48,000 નથી મળતા, જે આપણે લખ્યું છે નુકસાન થાય છે નાનું ખાતે, બરાબર. એટલે 30/9 રોજ 3 એન્ટ્રીઓ થઈ પ્રથમ યંત્રની, એક ઘસારાની,
બીજી બેંકની અને ત્રીજી નફા નુકસાન ખાતેની. અને હવે જે છેલ્લું યંત્ર છે, બીજું યંત્ર 1,36,800, એમાંથી આપણે વાર્ષિક ઘસારો 14,400 બાદ કરીશું. તો આપણે લખ્યું છે 31/3/2015 હિસાબી વર્ષ પૂરું થાય છે, એની આખરની તારીખ છે 31/3/2015. ઘસારા ખાતે ઉધાર 14,400 જે બીજા યંત્રનો છે, અને 1,36,800માંથી 14,400 બાદ કરતાં બીજા યંત્રને લખીશું. બાકી આગળ લઈ ગયા 1,22,400, 1,22,400. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે યંત્ર ખાતું અત્યારે તૈયાર કરી છે. બરાબર, તમને ખ્યાલ આવી ગયો છે. થેન્ક યુ મિત્રો.